જે હોય ને જેમ રૂપિયા વધે ને એમ જાજી ખીચડી ખાઈ શકે એવું નથી ઘી ખાઈ શકે સાહેબ ઉલટાનું એવું બનશે કે જેમ સંપત્તિ વધશે ને એમ ખોરાક ઘટશે એક અબજોપતી શેઠની થાળીમાં આમ આમ ઘી થી લથબધ ખીચડી આવી તે શેઠ ખીજી ગયા શેઠાણી ઉપર કે તમને ખબર નથી ડોક્ટરે મને ઘી ખાવા ના પડી અબજો પતિ કોરી ખીચડી ખાતા હોય અને નોકર ઘીમાં લથબથ ખાતા હોય અબજો ઘી ચોપડા વગર ની રોટલી ખાતા હોય અને એની રસોઈ બનાવનાર મહારાજ છે ને એ ઘીમાં જબોળી જબોળી રોટલી ખાતો હોય આ જગદીશ ત્રિવેદીએ એવા ત્રિવેદી જોયા છે કે ડાઇનિંગ ઉપર આમ લાખ રૂપિયાનું લટકતું હોય અને ચાંદીના થાળી વાટકા લઈને બેઠો હોય પણ એની અંદર કોરા મગને ખાખરા સિવાય બીજું કાઈ ન હોય એના કરતા તો હાઉસિંગ બોર્ડ વાળા નહીં સારા કે પિત્તળ ની થાળી માં ઘી ખાઈ ને ઉભો થાય ભાઈ તાહળી ની અંદર રીતે સાહેબ 50 ગ્રામ ઘી ખાઈને ઉભો થાય એની અંદર પાણી નાખીને પી જાય તમારી પાસે જો ખીચડી હોય તમારી પાસે જો ઘી હોય અને તમારી પાસે ત્રીજી જો ઈશ્વરની આપેલી ભૂખ હોય તો જગદીશ ત્રિવેદી એમ કે છે કે ખીચડી ને ઘી ખાવામાં મોડું ન કરતા કારણ કે માનવીના જીવનમાં એવો સમય આવે છે કે જ્યારે કકડીન ભૂખ લાગી હોય ને ત્યારે સાહેબ ખાવાનું હોય અને ડોક્ટર જ્યારે બધું બંધ તીખું બંધ કરણ જમવાના આવે સાહેબ તમે પછી જમવા જાવ ને એ ઉંમરે ડોક્ટરે જે વસ્તુ બંધ કરાવી હોય ને એ જ બધી આમ કાઉન્ટર ઉપર ગોઠવેલી મંદિરમાં અન્કુટ દર્શન કરીને જેમ ભગત નીકળી જાય એમ આપણે દાળ ભાતનું કાઉન્ટર હોય વડ દીકરો યા જઈને ઊભો રે અને એકલા દાળ ભાત ખાય પાછો ચાંદલો નામ પ્રમાણે લખાવો પડે ચાંદલો તો એને પૂરો લખાવો પડે ઈ ચાંદલાની રકમ માં આખું વર દાળ ભાત ખાઈ હકે એટલો ચાંદલો લખાવી અને નીકળી જવું પડે જગદીશ ત્રિવેદી એટલું જ કહેવા માંગે છે કે પંચોતેર વર્ષની ઉંમરે તમારા બેંક એકાઉન્ટની અંદર જો પાંચ કરોડ રૂપિયા હોય ને તો એ ભાગ્યની વાત નથી પણ પંચોતેર વર્ષની ઉંમરે તમે લાકડી લીધા વગર જો પાંચ કિલોમીટર ચાલી શકતા હોય ને તો એ ભાગ્યની વાત એટલે જેના નસીબમાં હોય ને એ ખીચડીને ઘી ખાઈ હતી